ગીર ગઢડા પંથકમાં ફરી વરસાદની જમાવટ જોવા મળી રહી છે. ફરેડા રોડ ઉપરથી પસાર થતા ઝરણાના પાણી રોડ ઉપર ફરી વળ્યા. ફરી વરસાદની એન્ટ્રી થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જોકે ઉના, ગીર ગઢડા, કોડીનારના ખેડૂતો જોઈ રહ્યા હતા વરસાદની રાહ, અને વરસાદની એન્ટ્રી થતા તમામ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીર ગઢડા પંથકમાં ફરી એકવાર વરસાદની જમાવટ આ દ્રશ્યમાં જોઈ શકો છો. એ તમામે તમામ જગ્યાએ અત્યારે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ફરેડા રોડ ઉપરથી પસાર થતા ઝરણાના પાણી રોડ ઉપર ફરી વળ્યા છે, અને જાણે કે રસ્તાઓ અત્યારે નદીમાં ફરી વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. રજની કોટેચા ફોનલાઈન ઉપર જોડાઈ ગયા છે. રજની, જાણીશું કે અત્યારે જોઈ શકાય છે કે તમામ રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યાં વરસાદ બાદની પરિસ્થિતિ આખરે કેવી છે? ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે સાંજે 7:30 બાદ એક ધારો વરસાદ છે તે વરસી રહ્યો છે. ઉના, ગીર ગઢડા અને કોડીનારમાં લગાતાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ગીરમાંથી પસાર થતી સાંગાવડી નદી તેમજ શાહી નદીમાં ભારે પૂર આવ્યું છે. તો બીજી તરફ ઉનાના પણ વિવિધ વિસ્તારો છે, લુહાર ચોક, ગની માર્કેટ, 80 ફૂટ રોડ છે, તે તમામ જગ્યાએ છે ગોઠણડું પાણી ભરાય છે. હાલ પણ છે તે વરસાદ અવિરત વરસી રહ્યો છે. મામલતદાર કચેરીના આંકડા મુજબ ઉનામાં 96 mm એટલે કે 4 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે. કોડીનારમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, અને ગીર ગઢડામાં પણ 4 ઇંચની આસપાસ વરસાદ છે તે રાત્રિથી અત્યાર સુધીમાં નોંધાયો છે. ત્યારે આ વરસાદને લઈને ખેડૂતોથી લઈ આમ નાગરિક છે તમામે તમામ ખુશ થયા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી માટે. તો આમ નાગરિકો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વરસાદની તમામ લોકો રાહ જોતા હતા, અને વરસાદની ફરી એકવાર જમાવટથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ ઉનાની હવે વાત કરીશું. ઉનાના ગીર ગઢડાની શાહી નદીમાં ઘોડા પૂર આવ્યું છે. ગીર ગઢડામાં અવિરતપણે વરસાદ થઈ રહ્યો છે. લુહાર ચોક, ગની માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 5 ઇંચ વરસાદ પડતા આ પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં ગીર ગઢડાની શાહી નદીમાં ઘોડા પૂર આવ્યું છે. ગીર ગઢડામાં અવિરતપણે વરસાદ થઈ રહ્યો છે. લુહાર ચોક, ગની માર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદી પાણી ભરાયા છે, એટલે કહી શકાય કે રાજ્યભરમાં અત્યારે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉનાના દ્રશ્યો, ગીર ગઢડાની શાહી નદીમાં ઘોડા પૂર આવ્યું છે. લગાતાર રાત્રિથી ઉનામાં મેઘ સવારી છે તે અવિરત થઈ રહી છે. આ છે ઉનાની મુખ્ય બજાર, ગની માર્કેટનો વિસ્તાર કહેવાય છે. આ જે ઉનાનો જે ભરચક વિસ્તાર હોય છે, અહીંયા ગામડાના માણસો છે તે અવારનવાર અહીંયા ખરીદીમાં આવતા હોય છે. એ જ વિસ્તારની અંદર હાલ પાણી છે તે ગોઠણ ડૂબથી વધારે પાણી થઈ ગયા છે, અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વરસાદ છે તે અંધારધાર રાત્રિથી પડી રહ્યો છે. અને આ વરસાદના કારણે છે તે જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે. 2018માં જે જળપ્રળય થયો હતો, 22 ઇંચથી વધુ વરસાદ છે ઉનામાં 5 કલાકમાં કાબો કર્યો હતો. એ જ પરિસ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. બીજી તરફ છે ઉના નગરપાલિકાની કામગીરી પણ અગણિત સવાલો ઉઠી રહ્યા છે. રજની કોટેચા, 24 કલાક, ઉના.